ગામના જ છીએ અને દર વર્ષે આવીએ છીએ, દર ગુરુવારે દર્શન કરવા આવીએ છીએ. તો કમોસમી વરસાદનો માર આણંદ જિલ્લાના ખેડૂતો પણ બન્યા છે અને આ આફત સામે ઝઝૂમી રહ્યા છે. વરસાદને પગલે ડાંગરનો પાક ધોવાઈ ગયો છે. આણંદના તારાપુર હાઈવે પર આવેલ સુજિત્રા અને તેના ગ્રામીણ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદનો માર ખેડૂતો ઝેલી રહ્યા છે. ખેડૂતોની ડાંગરની ખેતી ધોવાઈ ગઈ છે. 21 ગામના ખેડૂતોનો શિયાળુ પાક નષ્ટ પામ્યો છે. ખેડૂતોની આજીવિકાના મુખ્ય સાધન સમગ્ર સુજિત્રા તાલુકાના 21 ગામો માટે ડાંગરનો પાક મનાય છે. ખેડૂતોમાં હાલ નિરાશા છે. અત્યારે જે ડાંગર છે એમાં 60-70% લોકોને નુકસાન થઈ ગયું પાકને જ, એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સુજિત્રા તાલુકાના. એક તરફ ખેડૂતો પાક નુકસાનને લઈને સરકાર પાસે સહાય માંગી રહ્યા છે, બીજી તરફ સરકારી વહીવટી તંત્ર ખેડૂતોની ધારાધોરણ મુજબ મદદ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી રહ્યા છે. એમાં જેને વીમો ઉતાર્યો છે એને વીમા કંપની વળતર ચૂકવશે અને જેને વીમો નથી અને સરકારશ્રીની SDRF યોજના અંતર્ગત 33%થી વધુ નુકસાન થયેલું હશે તો એને સરકારશ્રીના ધારાધોરણ મુજબ સહાય ચૂકવવાની કઈ યોજના છે. વરસાદે સુજિત્રામાં ડાંગર પકવતા ખેડૂતોને આર્થિક રીતે ડૂબાડી દીધા છે, તો તમાકુ પકવતા ખેડૂતોની તમાકુની ખેતીને પણ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે સરકારી સહાયથી ખેડૂતોને કળ વરસે કે પછી સરકારી દાવામાં ખેડૂતો પીસાશે. જનક જાગીરદાર, News 18 ગુજરાતી, આણંદ. તો મહા વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત છે ત્યારે ખેડૂતોની આશા ઉપર ફરી વળ્યા છે પાણી. શું છે ગીર સોમનાથના ખેડૂતોના હાલ, આવું જોઈએ. સમુદ્રમાં વાવાઝોડાની દહેશત ટળી, પરંતુ રાજ્યના ખેડૂતો પર ખતરો હજુ પણ યથાવત. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે નહીં ટકરાય, પણ આગામી 7 તારીખ સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. ખેતરોમાં ભરાઈ શકે છે પાણી, ઊભો પાક પાણીમાં ધોવાઈ શકે છે અને વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ અત્યારથી જ બતાવી દીધું છે. જી હા, રાજ્ય પરથી મહા વાવાઝોડાનો ખતરો તો ટળ્યો, પરંતુ તેની જોરદાર અસર હાલ ગીર સોમનાથમાં જોવા મળી રહી છે. ગીર સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર અને વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે. જો આ દ્રશ્યો કોડીનાર APMC ના છે, જ્યાં હરાજી માટે લાવવામાં આવેલી 5000 ગુણી ખેડૂતોની મગફળી ભારે વરસાદના કારણે પાણીમાં ધોવાઈ ગઈ. ખેડૂતો જે પોતાનો માલ વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં મૂકેલો માલ ઓછામાં ઓછો 6-7 હજાર ગુણી મગફળી ગ્રાઉન્ડમાં વાહનોમાં અને 70% માલ વાહન વિનાના ખેડૂતોએ ગ્રાઉન્ડમાં જે ઝઘડા કરેલા હતા તે તમામ માલ પલળી ગયેલ છે. આ તો આપણે વાત કરી APMC ની, પરંતુ આ કમોસમી વરસાદે તો એવી તારાજી સર્જી છે કે ખેતરો પાકથી નહીં પરંતુ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. પાક પાણીમાં નાશ થઈ ગયો છે. ખેતરોમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી અથવા તો કાદવ દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં, વરસાદથી મૂંગા પશુઓ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. અને વરસાદ રાતના 1:15 થી માંડીને 1 કલાક સુધીનું વરસાદનું પાણી પીડ્યું. ઓછામાં ઓછું 2 ઇંચ વરસાદ થયો અને એમાં મારે 2 વીઘાની માંડવી અને ઢોરનો સારો બધી પલળી ગયો અને જે ઓસળો અને જે માંડવી હતી ત્રણેય એક ખેતરમાંથી બીજા ખેતરમાં વહી ગઈ અને હાલ ખેતરમાં પાણી ભરાઈ ગયેલ હાલતમાં છે. પાક લણવાના સમયે પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને માથે હાથ રાખી રોવાનો વારો આવે છે. હવે ખેડૂતો માત્ર આશા રાખી રહ્યા છે કે કુદરત ખમૈયા કરે અને સરકાર તેમની વાહરે આવે. દિનેશ સોલંકી, News 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો રાજ્યમાં એક તરફ વાવાઝોડાની આફત છે તો કચ્છના ખેડૂતો માટે વાવાઝોડાની સાથે સાથે તીડનો ખતરો પણ તેટલો જ વધી રહ્યો છે. એક તરફ વાવાઝોડું અને કમોસમી વરસાદ ખેડૂતોને મારી રહ્યું છે તો બીજી તરફ તીડનું આક્રમણ ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી બન્યું છે. રાજ્યના ખેડૂતો પર જાણે કે કુદરત ગોપાયમાન થઈ હોય તેમ લાગી રહ્યું છે.
એક તરફ વરસાદમાં પાક ધોવાઈ રહ્યા છે, ઉભા પાક પાણીમાં પલળી રહ્યા છે, જે પાક વધ્યો છે તેને તીડ કોરીને ખાઈ રહ્યા છે. કચ્છના લખતરની ધારેશ્વી સીમ વિસ્તારમાં ફરીથી તીડનું આક્રમણ થયું, જેના કારણે એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. 100થી વધુ ખેતરોમાં તીડ પડ્યા છે. જો કે તીડની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ સમસ્યા પૂરી રીતે હલ નથી થઈ. સમસ્યા એ છે કે ધારેશ્વીમાં ખેતરોમાં એરંડાના પાક મોટા હોવાથી દવા છંટકાવ કરતી ગાડી અંદર પ્રવેશી શકે તેમ નથી, જેથી આ તીડના કંટ્રોલ માટે વહીવટીતંત્ર દ્વારા અન્ય કોઈ રસ્તો વિચારાય તેવી ખેડૂતોની માગણી છે. વહીવટીતંત્રએ ખેડૂતોને જાતે દવા છંટકાવની સૂચના આપી છે, પણ આ દવા એટલા અંશે ઝેરી છે કે કંટ્રોલ ટીમમાં રહેલા ગ્રામસેવક અને તલાટીને ઝેરી અસર થઈ હતી, જેના કારણે ખેડૂતો પણ આ દવાના છંટકાવ કરવામાં ભય અનુભવી રહ્યા છે, જેથી અન્ય કોઈ સ્ત્રોત દ્વારા તાત્કાલિક ધોરણે આ તીડ પર અંકુશ લાગે તેવી માગણી ખેડૂત કરી રહ્યા છે.